હાલોલ ખાતે તિરંગા યાત્રા રેલી નીકળી હતી, જેમાં સંતોની સાથે મહારેલીમાં અનેક લોકો જોડાયા અને આ રેલી યાત્રાધામ પાવાગઢ પરિક્રમા માર્ગ પર ફરી તાજપુરા ખાતે સમાપન કરવામાં આવી હતી. હાલોલમાં આવેલ પાવાગઢ જ્યોતિ સર્કલ બાયપાસ રોડ ખાતેથી તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રામાં અખિલ ભારતીય સંત સમિતિના સંતો તેમજ ભાજપના હાલોલ પાલિકાના પૂર્વ પ્રમુખ સુભાષભાઈ પરમાર, હાલોલ તાલુકાના પૂર્વ પ્રમુખ જશુભાઈ, જિલ્લાના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ તેમજ અનેક આગેવાનો જોડાયા, જેમાં મોટી સંખ્યામાં મોટી ગાડીઓ બાઇક સવાર હાથમાં તિરંગા લઈને જોડાયા હતા અને તિરંગામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એકતા, અખંડિતતા અને ભાવાત્મકતાનું પ્રતીક એટલે ભારત દેશ અને તેનો ઘર ઘર લહેરાતો તિરંગો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારત દેશના તિરંગા યાત્રાનું આયોજન થઈ ચૂક્યું છે. તેવામાં હાલોલમાં પણ અલગ અલગ વિસ્તારમાંથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં જુસ્સો અને દેશપ્રેમની ભાવના અનેરી જોવા મળી છે. માન્ય વડાપ્રધાનના આ જનવ્યાપી વિચાર ઘર ઘર તિરંગા, આમ એક નવો વિચાર રાષ્ટ્રને એક કરવા, જનજનને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કરે છે. આમ જય હિન્દ, વંદે માતરમ અને ભારત માતા કી જયના ગગનભેદી નારા સાથે તિરંગા યાત્રાનો નારાયણ ધામ તાજપુરા ખાતે સમાપન કરવામાં આવે છે. કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ. આજે 13મી તારીખે હાલોલ તાલુકાની અંદર આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના છે, એવા સમયે આ ગુજરાતના ભણોતા પુત્ર અને ભારત દેશના આદરણીય વડાપ્રધાને 75 વર્ષની આ વર્ષોમાં એમને એક નારો આપ્યો છે કે ઘર ઘર તિરંગા, હર હર ઘર તિરંગા, આ સંદેશો આપ્યો છે. ત્યારે એના અનુસંધાનમાં અહીંયા અખિલ ભારતીય સંત સમિતિ, હિન્દુ ધર્મ સેના અને ક્ષત્રિય સમાજ અને તમામ સમાજના આગેવાનો મળીને આજે મોટી સંખ્યામાં, જેમ કે 2-3 હજારની સંખ્યામાં તિરંગા યાત્રા, હજાર ઓછામાં ઓછી 500 ટ્રકો લઈને, 500 ગાડી લઈને આખા હાલોલની અંદર